આપ સૌનું સ્વાગત છે અને હું છું દિવ્યા. તો નજર નાખીએ મહત્વના સમાચાર પર. સીબીઆઈ ના ડાયરેક્ટર આલોક વર્માને રજા પર ઉતારી દેતા મોદી સરકારના નિર્ણયના વિરોધમાં કોંગ્રેસ દેશભરમાં હલ્લાબોલ કરી રહી છે. ત્યારે સીબીઆઈ માં શરૂ થયેલી લડાઈ અને વિવાદ બાદ આલોક વર્માને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને કેન્દ્ર સરકારે રજા પર ઉતારી દીધી છે. કોંગ્રેસ આ નિર્ણયમાં વિરોધ આજે દિલ્હીમાં સીબીઆઈ હેડક્વાર્ટર અને તમામ રાજ્યની રાજધાની ખાતે સીબીઆઈના કાર્યાલય સામે ધારણા અને ઉગ્ર પ્રદર્શન કરી રહી છે. રાજધાની દિલ્હીમાં આ પ્રદર્શનની આગેવાની ખુદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંભાળી છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈના ડાયરેક્ટર સામેના તમામ આદેશ તાત્કાલિક ધોરણે પાછા ખેંચવાની માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ આખા વિવાદિત પ્રકરણ બદલ દેશની માફી માંગે તેવી માંગણી પર કોંગ્રેસ કરી રહી છે. ગુરુવારે જો કે સીબીઆઈએ સ્પષ્ટ કરી દીધું છે કે આલોક વર્માને સીબીઆઈના ડાયરેક્ટર પદેથી હટાવવામાં નથી આવ્યા અને તેઓ ફક્ત રજા ઉપર છે. સીબીઆઈએ જણાવ્યું હતું કે આજે પણ આલોક વર્મા સીબીઆઈના ડાયરેક્ટર અને રાકેશ આસ્થાને સ્પેશિયલ ડાયરેક્ટર પદે છે. તેમને હટાવવામાં નથી આવ્યા. તપાસ ચાલુ રહી હોવાથી તેમને ફક્ત રજા ઉપર ઉતારી દેવામાં આવ્યા છે. હકીકતમાં સીબીઆઈના બંને ટોચના અધિકારીઓ તમામ અધિકારી પદે ખર્ચે અને વર્ચસ્વના વિવાદ સાથે શરૂ થયેલી સીબીઆઈના લડાઈ હવે રાજનૈતિક બની ગઈ છે. સીબીઆઈના વિવાદ પગલે વિપક્ષ કોંગ્રેસ મોદી સરકાર પર નિશાન સાધી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હવે આ લડાઈના રસ્તા ઉપર લોકોની વચ્ચે અને પ્રજાના સાથે સાથે લડવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસના આજના ધરણા અને વિરોધ પ્રદર્શન પણ આ લડાઈની શરૂઆત સમાન જ છે. બહુ કુનેહપૂર્વક સીબીઆઈ વિવાદને રાફેલ ડીલ કૌભાંડ સાથે જોડી લીધો છે. તેમણે જણાવ્યું હતું કે મોદી સરકારને રાફેલ ડીલની તપાસનો ડર છે. આ માટે જે સીબીઆઈના ચીફ આલોક વર્માને રજા ઉપર ઉતારી દેવામાં આવ્યા છે. સીબીઆઈ ચીફને હટાવવાનું કામ 3 લોકોની કમિટી કરતી હોય છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત વિપક્ષના નેતા અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પણ સામેલ હોય છે. વડાપ્રધાન મોદીએ બાકીની 2 લોકો સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કે વિમર્શ કર્યા વગર સીબીઆઈ ચીફને હટાવવાનો આપ ખુદ નિર્ણય લીધો છે. આ દેશની જનતા અને બંધારણીય તથા ચીફ જસ્ટિસનું પણ અપમાન છે. સરકારનો આ નિર્ણય ગેરબંધારણીય અને ગેરકાયદેસર હોવાનું રાહુલ ગાંધીએ જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર સીધો હુમલો કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે રાતે 2 વાગે સીબીઆઈની ઓફિસ સીલ કરવામાં આવી છે. જે સંવેદનશીલ દસ્તાવેજો હતા તે કબજે કરવામાં આવ્યા. સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માની જાસૂસી કરવામાં આવી રહી છે. આ તમામ વાત સંકેત આપે છે કે કેન્દ્ર સરકાર ગભરાયેલી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. 25 ઓક્ટોબરે લાંબા સમય બાદ ભારતીય સીપીઆઈ પે પટનામાં રેલી યોજી હતી, જેમાં ભારતીય વિરોધી દળના ઘણા મોટા નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ રેલીની ખાસિયત એ હતી કે તેના દ્વારા સીપીઆઈએ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પૂર્વ છાત્ર સંઘ અધ્યક્ષ કનૈયાલાલ કુમારે બિહારની ચૂંટણીમાં રાજનીતિ લોન્ચ કરી દીધી. 25 ઓક્ટોબરે લાંબા સમય બાદ ભારતીય કમ્યુનિટી પાર્ટીએ પટનામાં એક બૃહદ રેલી કરી, જેમાં ભાજપ વિરોધી દળના દાણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા. આ રેલીની ખાસિયત એ હતી કે તેના દ્વારા સીપીઆઈ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પૂર્વ છાત્ર સંઘ અધ્યક્ષ કનૈયા કુમારે બિહારની ચૂંટણી રાજનીતિમાં લોન્ચ કરી દીધા છે, જેનાથી નક્કી થઈ ગયું છે કે દેશદ્રોહને આરોપો ઝેલી ચૂકેલ જેનલ છાત્ર નેતા કનૈયા કુમાર ડાબેરી પક્ષોને ચહેરો હશે. સીપીઆઈની ટિકિટ પર કનૈયાનું બેગુસરાયથી લોકસભા સીટ પરથી ચૂંટણી લડવાનું નક્કી છે. જો કે આ રેલીના સામાન્ય લોકોની ભીડ ઓછી હતી, પરંતુ ભાજપ વિરોધી પક્ષના ઘણા નેતાઓ હાજર હતા. આ રેલીમાં કનૈયા પોતાના ઉગ્ર ભાષણમાં પીએમ મોદી, ભાજપ અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા. કનૈયા કુમાર નરેન્દ્ર મોદી સરકારને બંધારણ અને લોકતંત્ર વિરોધી ગણાવ્યું, પરંતુ તેમણે એ પણ કહ્યું કે કોઈ એક પક્ષ તેમને હરાવી નથી શકતો. કનૈયા વિપક્ષી એકતાનું આહ્વાન કર્યું, જ્યારે મૂળ રીતે બિહારી નિવાસી કનૈયા કુમાર નીતિશ સરકારે ગુંડાઓની સરકાર ગણાવી. આ રેલીમાં કોંગ્રેસના ગુલામ નબી આઝાદ, શરદ યાદવ, CPIML ના દીપાંકર ભટ્ટાચાર્ય, પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી, NCPના DP ત્રિપાઠી અને રાજદના રામચંદ્ર પૂર્વ સહિત સીપીઆઈના તમામ વરિષ્ઠ નેતા હાજર હતા. પરંતુ રાજદને હાલમાં પોતાની પિતાની જગ્યાએ લીડ કરી રહેલા તેજસ્વી યાદવની અનુપરિસ્થિતિ એ સૌ કોઈ હેરાન હતું. કનૈયાએ કહ્યું કે કેન્દ્રની મોદી સરકાર જુમલાવાદીઓની સરકાર છે અને તેની સામે સંગઠિત થઈને જ મુકાબલો કરી શકાય છે. તેમણે ભાજપને યાદ કરાવ્યું કે જે શ્રી કૃષ્ણ સિંહની જયંતિ તે આજે મનાવી રહ્યા છે, તે બિહારમાં કોંગ્રેસના ઘણા દર્શકો સુધી કરતા જતા હતા. તેમણે કહ્યું કે પરંતુ જુઓ ભાજપની કઈની રિપીટ, ભાજપના કથની અને કરનીમાં ફરક છે.
એક તરફ કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરે છે તો બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીના સંસ્થાપકમાંથી એક ડોક્ટર શ્રીકૃષ્ણસિંહની જયંતિ પણ મનાવે છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. સેનાએ જમ્મુ કાશ્મીરના ઓપરેશનમાં ઓલ આઉટ ચલાવ્યું છે. ઓપરેશન હેઠળ સેનાએ મોટી સફળતા હાથ ધરી છે. ત્યારે આજે બારામુલ્લા અને અનંતનાગમાં 6 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. સેનાએ જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલ આઉટ ચલાવ્યું છે. આ ઓપરેશન હેઠળ આજે સેનાને મોટી સફળતા હાથ લાગી છે. સેનાએ આજે બારામુલ્લા અને અનંતનાગમાં 6 આતંકીઓને ઠાર માર્યા છે. જમ્મુ કાશ્મીરમાં બારામુલ્લા જિલ્લામાં સુરક્ષાબળો અને આતંકીવાદીઓ વચ્ચે થયેલી લડાઈમાં સેનાએ 2 આતંકીઓને ઠાર માર્યા છે, જ્યારે અનંતનાગમાં સેના વચ્ચે થયેલી લડાઈમાં 4 આતંકીઓ માર્યા ગયા છે. જવાબી હુમલામાં આતંકીઓના ત્રાસના 42 રાષ્ટ્રીય રાઇફલ કેમ્પ પર ગોળીઓ ચલાવી, જ્યારે સુરક્ષાબળો દ્વારા તેનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. આતંકીઓની હાજરી વિશે સૂચના મળ્યા પછી સુરક્ષાબળોએ બારામુલ્લાને કીરી વિસ્તારને ચારે તરફથી ઘેરીને ચાંચ અભિયાન શરૂ કર્યું હતું. તેની સાથે જ આતંકીઓ તરફથી ફાયરિંગ શરૂ કરી દેવામાં આવી હતી. સેનાએ પણ જવાબી કાર્યવાહી કરીને 2 આતંકીઓને ઠાર માર્યા. આતંકીઓએ ગુરુવારે મોડી સાંજે સેનાના કેમ્પને નિશાન બનાવ્યો. પુલવામા જિલ્લાના 3 વિસ્તારમાં ગુરુવારે આતંકીઓના સેનાના કેમ્પ પર હુમલો કર્યો. આ હુમલામાં સેનાનો 1 જવાન શહીદ થયો છે. આતંકીઓએ ટ્રાલના 42 રાષ્ટ્રીય રાઇફલ કેમ્પ પર હુમલો કર્યો હતો. આતંકીઓએ સેનાનો કેમ્પ નિશાનો બનાવતા જબરજસ્ત ગોળીબાર કરી. આ ગોળીબારીમાં 2 જવાનો ઘાયલ થયા છે, જ્યારે વધુ 1 જાંચ અભિયાન હેઠળ અનંતનાગ જિલ્લાના અરવાની કુલ ગામમાં સેના સાથેના એન્કાઉન્ટરમાં 4 આતંકીઓ માર્યા ગયા છે. આપને જણાવી દઈએ કે બુધવાર શ્રીનગર નૌગામમાં સુરક્ષાબળો સાથે થયેલા એન્કાઉન્ટરમાં એમફિલ ડિગ્રી ધારક સહિત હિઝાબુલ મુજાહિદીનના 2 આતંકીઓ માર્યા ગયા હતા. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. જામ ખંભાળિયા અને બારમણ તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવાના ખેડૂતોની માંગ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. 2016ના સરકારના અછતના મેન્યુઅલ નિયમ અનુસાર બંને તાલુકાના બધા જ ગામો અસરગ્રસ્ત જાહેર કરવા માટે માંગ કરવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા અને ભાડવદ તાલુકાના અછતગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતો દ્વારા માંગ સાથે વિરોધ થઈ રહ્યો છે. 2016ના કેન્દ્ર સરકારના અછતના મેન્યુઅલના નિયમો અનુસાર બંને તાલુકાના બધા જ ગામો અછતગ્રસ્ત જાહેર થવા પાત્ર છે. તેમ છતાં રાજકીય કિનાખોરી રાખી બંને તાલુકાને નાગરિકોને અન્યાય કરવામાં આવ્યો છે તેવી ખેડૂત આગેવાનોએ રોષ ઠાલવ્યો છે. ભાડવદ તાલુકાના ગુંડા ગામે પટેલ સમાજમાં ખેડૂત સંમેલન યોજાયું છે, જે પૂર્વ ખેડૂતો દ્વારા ગામમાં રાજકીય વ્યક્તિઓના પ્રવેશ બંધીને બેનરો લગાવી અનોખો વિરોધ કરાયો છે. અને રાજ્ય સરકારની આ કિનાખોરીવાળી નીતિ રીતિનો વિરોધ થઈ રહ્યો કે ત્યારે ગુંડા ગામે યોજાયેલ ખેડૂત સંમેલનમાં બળવંતસિંહ પધાર્યા, કુલદીપ સાગર, રતનસિંહ ડોડિયા, JK પટેલ, ચેતન ગઢિયા, પ્રતાપ ખિસ્તરિયા, રાજવીર એદેદળા, નારંદ જોટવા, પાલભાઈ અંબાલિયા સહિતના ગુજરાતના ભરના ખેડૂત આગેવાનો દ્વારા ખેડૂત સંમેલન યોજાયું છે. I'm going to go to the hospital.
મુકેશ મોકરિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જામ ખંભાળિયા. ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા ભારતીયોનું વિદેશી ગેરકાયદેસર નાણું તેમજ સંપત્તિ સંબંધિત બાબતોની તપાસ કરવાના અભિયાનને શરૂ કરી દીધી છે. ત્યારે ઇન્કમ ટેક્સ વિભાગ આવા લોકો સામે બ્લેક મનીના કાયદાનો ઉપયોગ કરી શકે છે. સીબીડીટીના ચેરમેન સુશીલ ચંદાએ આ અંગેની પુષ્ટિ કરી, પરંતુ આ અંગે કોઈપણ કહેવાનો ઇનકાર કરી દીધો. જો કે અધિકારીઓનું કહેવું છે કે ટેક્સ અધિકારી એફઆઈયુ અને અન્ય સત્તાઓની સાથે મળીને વિદેશમાં થયેલ લેવડ દેવડની મહત્વની બાબત પર કામ કરવામાં આવી રહ્યું છે અને તે કાળા નાણાં પર રોક લગાવવામાં પરંતુ એક મહત્વનો કાર્યનો ભાગ છે. ઘણી બાબતોમાં લોકોને નોટિસ જાહેર કરીને સોદા અંગે સ્પષ્ટીકરણ આપવા અંગે જણાવવામાં આવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આવા ઘણા બનાવો નામી અને ચર્ચિત લોકોને છે. ઉચ્ચ નેતવર્થ ધરાવનાર લોકો આ તપાસ હેઠળ છે. સરકારના નવા નિયમ અનુસાર વિદેશોમાં ખરીદવામાં આવેલ ગેરકાયદેસર સંપત્તિ અને સાથે જોડાયેલ હોય તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ નવા કાયદા અનુસાર વિદેશી સંપત્તિ અને આવક પર 120% ટેક્સ અને દંડની જોગવાઈ છે. તે ઉપરાંત તેમાં 10 વર્ષની સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યુ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ત્યારે આતંકીઓને લઈને પાકિસ્તાની હમદર્દી કરી રહ્યું છે, ત્યારે વધુ એક વખત દુનિયા સામે પાકિસ્તાની કાળી કરતૂતોનો પર્દાફાશ થઈ રહ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઘોષિત આતંકવાદી 26/11 હુમલામાં માસ્ટરમાઇન્ડ હાજીફ સહિત પાકિસ્તાને ફરી વખત દરિયાદિલ દેખાડી છે. ફેબ્રુઆરીમાં પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ મમનૂન હુસેને એક આદ્યદેશ દ્વારા આતંકવાદી અધિનિયમ 1997માં સંશોધન કર્યું હતું. તેના પછી તે આતંકવાદીઓ અને સંગઠનો પ્રતિબંધિત કરી દીધા હતા, જેમનું નામ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની લિસ્ટમાં હતા. JUD અને FIF આ આદ્યદેશ દ્વારા પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. સૈદ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી અનુસાર તેના વકીલ રિઝવાન અબ્બાસી અને સોહેલ ઇસ્લામબાદ હાઈકોર્ટમાં ગુરુવારે જણાવ્યું કે આદ્યદેશ હવે વૈધ નથી, કારણ કે પાકિસ્તાન તહરીક એ ઇસાફ સરકારે તેને આગળ નથી વધાર્યું. ડોનની રિપોર્ટ અનુસાર વૈશ્વિક આતંકી ઘોષિત હાફિઝ સઈદે તે આદ્યદેશને પડકાર આપ્યો હતો, જે અંતર્ગત તેના સંગઠનોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા. પોતાની યાચિકામાં સઈદે દાવો કર્યો હતો કે આ અધ્યાદેશ સંપ્રભુતા અને સંવિધાન વિરુદ્ધ જાહેર કરવામાં આવ્યો હતો. સઈદના વકીલે હાઈકોર્ટમાં જજ આમિર ફારૂકને કહ્યું છે કે અધ્યાદેશની હાલની સરકારે ન તો આગળ વધારે અને ન તો તેને પાકિસ્તાની સંસદમાં રજૂ કર્યો છે, જેના થકી આ એક્ટ બની શકે. તેના પર જજે કહ્યું કે સઈદની અરજીનો કોઈ મતલબ નથી, કારણ કે સરકારે આ અધ્યાદેશ આગળ જ નથી વધાર્યો. તેમણે જણાવી દઈએ કે ભારત અને અમેરિકાના દબાણમાં પાકિસ્તાનની સરકાર આતંકીઓ અને તેની સાથે સંકળાયેલા સંગઠનો ડોનેશન એકઠા કરવા પર રોક લગાવી દીધી હતી. કોમેડી કિંગ કપિલ શર્મા ડિસેમ્બરમાં પોતાના લાંબા સમયની પ્રેમિકા ગિની સાથે 7 જન્મોના બંધનમાં બંધાવાના છે. ત્યારે કપિલ જાતે આ લગ્ન વિશે લોકોને જાણકારી આપી હતી, તેમજ કપિલના લગ્નમાં ખૂબ જ ભવ્ય રીતે થવાના છે. કપિલે જાતે આ લગ્ન વિશે લોકોની જાણકારી આપી છે. કપિલના લગ્ન ખૂબ જ ભવ્ય રીતે થવાના છે. એક અંગ્રેજી વેબસાઇટ મુજબ 12 ડિસેમ્બરના રોજ પંજાબના જલંધરમાં યોજનાર આ લગ્નમાં ઘણા મહેમાન સામેલ થશે.
અને આ લગ્નમાં કરોડો રૂપિયા પણ ખર્ચ થશે. હાલમાં કપિલ અને ગીતરી બંનેના પરિવાર લગ્નની તૈયારીઓમાં લાગી ગયા છે. આ લગ્ન જલંધરના કબાના રિસોર્ટમાં થશે, જ્યાં બે દિવસ સુધી લગ્નનું ફંક્શન ચાલશે. લગ્ન પહેલાં અહીં જ મહેંદી સંગીતનો પણ કાર્યક્રમ થશે. મીડિયા રિપોર્ટ્સની માન્ય તો કપિલ શર્મા પોતાના લગ્નમાં સદીના મહાનક અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ, રણબીર કપૂર, અજય દેવગન, સુર કોકિલા, લતા મંગેશકર જેવા તમામ મોટા સ્ટાર્સને આમંત્રણ આપવાના છે. કુલ મળીને લગ્નમાં 200 થી વધુ ખાસ મહેમાનો સામેલ થવાની આશા છે. કપિલ શર્માના લગ્ન શાહી અંદાજમાં થશે અને આ લગ્નમાં સજાવટ અને કેટરિંગનો વિશેષ રીતે ખ્યાલ રાખવામાં આવ્યો છે. રિપોર્ટર્સની માને તો કપિલ શર્માના લગ્નમાં જમવાનો ખર્ચ 20 લાખથી વધુ થવાનો છે, જેમાં 100 થી વધુ પકવાન હશે. પોતાના લગ્ન એલાન કરતી વખતે કપિલે કહ્યું હતું કે એ સાદગીથી લગ્ન કરવા ઈચ્છતા હતા. પોતાના મા બાપની એકમાત્ર દીકરી છે, એટલા માટે તેમને પરિવાર ધૂમધામથી લગ્ન કરવા ઈચ્છે છે. મારી માની પણ દિલથી ઈચ્છા એ જ છે કે મારા લગ્ન ધૂમધામથી થાય, એટલે માટે હવે લગ્ન ભવ્ય રીતે થશે. વળી તેમણે એ પણ કહ્યું હતું કે પોતાના જૂના શો દ્વારા ટીવી પર કમબેક કરશે. તમને જણાવી દઈએ કે કપિલ અને ગીતિ લાંબા સમયથી સાથે છે અને એકબીજાને નબળાઈઓ અને ક્ષમતાઓને સમજે છે. ગીતિનું અસલી નામ ભવનીત ગીતરી છે. તે બંને એકબીજાને કોલેજના દિવસથી જાણે છે. ગીતિ જલંધરથી રહેવાસી છે. ગીતિ કપિલ સાથે પંજાબી કોમેડી શો હંસ બલિયામાં જોવા મળી ચૂકી છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. અમદાવાદમાં યુપીથી હથિયાર લાવીને ગુજરાતમાં ગેરકાયદેસર વેપાર કરનાર 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે હાંસોલો પાસેથી ગેરકાયદેસર હથિયાર સાથે 3 ઇસમોની ધરપકડ કરી છે. આ આરોપીઓને ઉત્તર પ્રદેશથી ગેરકાયદેસર હથિયાર લાવી ગુજરાતમાં તેનો વેપાર કરતા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી રફીક શાહ સાઈ અને અવિષ્ણ કુમાર ઉર્ફ બલ્લુ યાદવ 1 વર્ષ પહેલા બનાસ ડેરીમાં ટેન્કર ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા. તે દરમિયાન બંને વચ્ચે મિત્ર થઈ હતી ને જેમાં આરોપી બલ્લુ યાદવ અવારનવાર યુપી જતો હતો ને ત્યાંથી હથિયાર લાવી રફીક શાહને વેચતો હતો. રફીક શાહ તે હથિયાર કમિશન ચડાવીને ઓળખીતાઓને વેચાતો હતો ને આ આરોપીઓને 3 મહિના અગાઉ એક અન્ય આરોપી આમિન ખાન પઠાણીને એક દેશી તમંચા વેચ્યો હતો. આ તમામ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા અને આરોપીઓને અન્ય પણ કેટલા હથિયારો વેચ્યા છે તેની પૂછપરછ ચાલી રહી છે. આજે ક્રાઇમને મળેલી ચોક્કસ બાતમીના આધારે જે જાડેજા સાહેબ અને તેની ટીમને એક ચોક્કસ બાતમી હતી કે હાસોલ પાસે હથિયાર લઈ અને 2 ઇસમો આવે છે દેશી હથિયાર સાથે, જેમાં અમે 2 વ્યક્તિ રફીક શાહ ઇબ્રાહીમ અને બીજો અવનીશ ઉર્ફે બલ્લુ યાદવને હથિયારો સાથે 2 દેશી તમંચા પાસે સાથેથી એની ધરપકડ કરેલી. એની પૂછપરછ દરમિયાન અમને તેની પાસે બીજો એક અમીન ખાન હયાત ખાન પઠાણ કે જે વેસા ગામ વડગામની બાજુમાં તેની પાસેથી પણ એક હથિયાર હોવાની બાતમી મળતા તેઓની ધરપકડ કરીને પૂછપરછ કરતા વેસા ગામના તેના ખેતરમાં એણે 2 હથિયાર બીજા છુપાવેલા હતા. આમ 2 અને 2 4 હથિયારો અમે ટોટલ કબજે કરેલા અને વધારે પૂછપરછમાં રફીક શાહ ઇબ્રાહીમ ફકીર જે છે કે જે વેસા ગામના હોય તેની વધારે પૂછપરછ કરતા એણે વેસા ગામના કબ્રસ્તાનની અંદર પણ એક બીજું હથિયાર છુપાવેલું હોય તો તેની પણ અમે ત્યાં જઈ અને કબ્રસ્તાનમાંથી બીજું એક હથિયાર બહાર લાવેલા. આમ ટોટલ અમે 5 હથિયારો આ વ્યક્તિઓ પાસેથી કબજે કરેલા છે અને હાલ અમને થોડી માહિતી છે કે આમાં બીજા પણ હથિયારો આની પાસેથી મળી આવે એવી શક્યતાઓ છે કે જેની ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે. આ અહીં વેચવા માટે જે છે રફીક શાહ તેમજ આ બિલ્લુ યાદવ કે જે અવિનાશ ઉર્ફે બિલ્લુ યાદવ આ બંને નાઓ બનાસ ડેરીની અંદર કામ કરતા હતા અને ત્યાં ડ્રાઇવિંગનું કામ કરતા હોય અહીં વેચવા માટે આ બંનેની દોસ્તી થયેલી અને અવિનાશ બિલ્લુ યાદવ યુપીથી લાવતો અને રફીક શાહ તેમજ અમીનને આપતો અને એ લોકો વેચવા માટે અહીં લાવેલા. યોગેશ્વરી રામાનુ સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ. ઉપલેટા તાલુકાના સેવંતર ગામ પાસે આવેલા માજેશ્વર મહાદેવ ઉદાસીન આશ્રમ ખાતે ચતુર્માસ અર્થે પધારેલા બ્રહ્મશીલ જમાતનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સેવંત્ર ગામ પાસે મોજ નદીના કાંઠે આવેલ માજેશ્વર મહાદેવ ઉદાસીન આશ્રમ ખાતે પંચાયતી અખાડા બડા ઉદાસીન બ્રહ્મશીલ જમાતના 47 જેટલા સાધુ સંતો ચતુર્માસ અર્થે 4 માસ પહેલા પધારેલા હતા, જેઓ પ્રસ્થાન કરવાના હોય છે.
તે પ્રસ્થાન કરતા પહેલાની સાથે પૂજ્ય ગોલા સાહેબનું પૂજન સત્કાર સમારંભ મંદિરના મહંત શ્રી હરનારાયણ દાસજીના ઉદાસીન ચાદર વિધિ અને સમાન પત્ર વગેરેની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવમાં 7,500 થી 8,000 જેટલા ભાવિકો ઉમટ્યા હતા. ત્રે ઉપલેટા વાડલ સેવંતરા ખાંગી જાડિયા અને મોજીરા અને ગઢાડા તેમજ ભાયાવદર તેમજ આસપાસના અને ગામોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે અને પ્રસાદીના લાભ લેવા ઉમટી પડ્યા હતા. ઉપલેટીના ધારાસભ્ય લલિતભાઈ વસોયા, સ્વસ્તિક બિલ્ડરના ધરણાંતભાઈ સુવા અને પીટર કૃપા ગ્રુપના લાલાભાઈ માસ તેમજ કિશોરભાઈ સુવા અને દરેક ગામના સરપંચો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ઉપલેટા તાલુકાના પંચાયતના પૂર્વ પ્રમુખ લાખાભાઈ ડાંગરે કર્યું હતું. મોજેશ્વર મહાદેવ સેવંતરા ઉપલેટા તાલુકાના આશ્રમની અંદર પધાર્યા છે. 4 માસ પૂરા આજે પૂર્ણ થયા છે. કાલે પૂર્ણિમા માસનું પણ પૂજન હતું. આજે છેલ્લો દિવસ, કાલથી પ્રસ્થાન કરવાના છે, ફરીથી ભ્રમણ કરવાના છે. 4 માસ સુધી અહીંયા ઉપલેટા તાલુકાના સેવંતરા ગામ આજુબાજુના ગામ લોકોએ બહુ સંતોના દર્શન કર્યા. એમાં સિદ્ધ મહાત્માઓ પણ છે અને પંચાયતી બડા અખાડા ઉદાસીના મહંત શ્રીમાન રઘુમુનિજી અને શ્રીમાન દુર્ગાદાસ બાપુ, શ્રીમાન અદ્વૈતાનંદજી અને શ્રી મહંત, ચારે મહંતો અહીંયા, એમાંથી 3 મહંતોએ અહીંયા 4 મહિના હાજરી આપી છે ત્યારે અમે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ. મોજેશ્વર આશ્રમના અમારા આદરણીય અને પ્રાંત સ્મરણીય ગુરુજી હરનારાયણદાસ બાબાજી, એમને પણ સંતોને બહુ સેવા કરી અને સંતો પણ આજે ખુશ થયા છે. સૌ લોકોને આશીર્વાદ આપ્યા છે. આજે અહીંયા 7-8 હજાર માણસનો જમણવાર પણ રાખેલો હતું. આમિર પઠાણ સાથે NS ગુજરાત ન્યૂઝ ઉપલેટા. તો આ બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.